હેલો સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 8 સેમ 2ના ચેપ્ટર 10, 11 અને 12 કમ્પ્લીટ કર્યા. ચેપ્ટર 10 તરુણાવસ્થા તરફ, તેમાં આપણે તરુણાવસ્થામાં થતા શારીરિક ફેરફારો, ગૌણ જાતીય લક્ષણો, અંતઃસ્ત્રાવોનો ફાળો, લિંગ નિશ્ચયન, તરુણાવસ્થામાં સ્વાસ્થ્યની જાળવણી કઈ રીતના રાખવી વગેરે વિશે આપણે વિસ્તૃત સમજ મેળવી. ત્યારબાદ ચેપ્ટર 11 બળ અને દબાણ, તેમાં અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા બળ અને દબાણ વિશે વિસ્તૃત સમજ મેળવી. બળના પ્રકારો જોયા, દબાણ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થાના પદાર્થો પર લાગે છે તે પણ આપણે સમજૂતી મેળવી. તે ઉપરાંત વાતાવરણના દબાણને પણ આપણે સમજ્યા. જ્યારે ચેપ્ટર 12 ઘર્ષણમાં ઘર્ષણ બળ વિશે વિસ્તૃત માહિતી આપણે મેળવી, જેમાં તેના ફાયદા, ગેરફાયદા, કઈ રીતના તેને વધારી શકાય છે, કઈ રીતના ઘટાડી શકાય છે, આ ઉપરાંત ઘર્ષણના પ્રકારો પણ જોયા, તથા વિમાન, રોકેટ કે પછી પાણીમાં ચાલતા તરલોનો ધારા રેખી આકાર શા માટે હોય છે તે પણ આપણે વિસ્તૃત માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે આ દરેક ચેપ્ટરના અમુક વિકલ્પો તથા વ્યાખ્યા જોઈશું અને દરેક ચેપ્ટરનું રિવિઝન કરીશું. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. છોકરાઓમાં કંઠનળી વાસ્તવમાં શું છે? જવાબ આવશે એ, સ્વરપેટી. છોકરાઓમાં તરુણાવસ્થા દરમિયાન સ્વરપેટી મોટી થઈ જાય છે અને ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, તેને આપણે કંઠમણી કહીએ છીએ. યાદ છે ને તમને? નંબર 2, અફલિત અંડકોષ્ઠમાં હંમેશા કયું લિંગી રંગસૂત્ર હોય? જવાબ આવશે એ, એક્સ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે સ્ત્રીના અંડકોષમાં એક્સ એક્સ રંગસૂત્ર હોય છે. હવે આ બેમાંથી કોઈ પણ એક ફલનમાં ભાગ લે તો બીજું રંગસૂત્ર એક્સ જ બાકી રહેવાનું છે. તેનો મતલબ થયો કે જે અફળ રંગસૂત્ર છે તે કયું હોય છે? એક્સ. એટલે આપણો જવાબ પણ શું આવશે? એક્સ. નંબર 3, ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિમાં કયો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતો નથી? જવાબ આવશે સી, ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થવો જરૂરી છે, નહીં તો ડાયાબિટીસ નામનો રોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ છે ડાયાબિટીસને બીજા કયા નામે ઓળખી શકાય છે? મધુપ્રમેહ. નંબર 4, દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? જવાબ આવશે ડી, થાઇરોક્સિન. ટેડપોલનું પુખ્ત દેડકા તરીકે વૃદ્ધિ અને વિકાસ માટે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ જરૂરી છે, જે થાઇરોઇડ દ્વારા સ્ત્રવે છે. નંબર 5, કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન તત્વ જરૂરી છે? આપણો જવાબ છે બી, થાઇરોઇડ. વિદ્યાર્થી મિત્રો, આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? યાદ છે તમને? બરાબર છે, ગોઈટર. આગળનો નંબર 6, જ્યારે પદાર્થ પર એક જ દિશામાં બે બળો લાગે ત્યારે શું થાય છે? આપણો જવાબ છે એ, તેઓ એકબીજામાં ઉમેરાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે આપણે એક ભારે બોક્સને ખસેડેલું. પહેલાં તમે એકલાઈ ટ્રાય કરેલી, પછી મિત્રની મદદ લીધેલી,
મિત્રની મદદ લેવાથી ભારે બોક્સ તમે સરળતાથી ગતિ કરાવી શક્યા. આમ તમારું અને તમારા મિત્રનું બળ એકબીજામાં ઉમેરાયું. નંબર 7, વસ્તુ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે તો તેના પર લાગતા બે બળો શું જવાબ આવશે? જવાબ આવશે સી, પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય. વિદ્યાર્થી મિત્રો, હવે એ જ ભારે બોક્સને તમે અને તમારો મિત્ર સામસામે બાજુએથી એટલે કે વિરુદ્ધ દિશામાંથી બળ લગાવશો તો બોક્સ ગતિ કરશે નહીં, એટલે કે તેનું પરિણામી બળ કેવું હશે? શૂન્ય. નંબર 8, પાત્રમાં ભરેલા પ્રવાહીની ઊંચાઈ ઘટે તો? જવાબ આવશે બી, તળિયા પર લાગતું દબાણ ઘટે. વિદ્યાર્થી મિત્રો, યાદ છે આપણે એક પ્રવૃત્તિ કરેલી જેમાં પાત્રમાં જેમ જેમ આપણે પાણી વધારતા ગયેલા તેમ તેમ તેને તળિયે રાખેલ રબરનું પડ પણ ધીમે ધીમે ઉપસવા લાગેલું. તેનો અર્થ એ થયો કે જ્યારે પ્રવાહી ઓછો હોય છે ત્યારે તેની ઊંચાઈ પણ ઓછી હોય, જેથી દબાણ પણ ઓછું લાગે છે. વિદ્યાર્થી મિત્રો, મજા આવે છે ને? ચાલો હવે જોઈએ નંબર 9, સ્નાયુબળ એટલે કયું બળ? બરાબર છે બી, સંપર્ક બળ. વિદ્યાર્થી મિત્રો, સ્નાયુબળ ત્યારે જ લાગુ પડે છે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય, આથી સ્નાયુબળને સંપર્ક બળ કહી શકાય છે. નંબર 10, મશીનના કેટલાક ભાગોમાં લાંબા સમયના ઉપયોગ પછી ઘસારો જોવા મળે છે, તે માટે ખાલી જગ્યા જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો, શું આવશે જવાબ? જવાબ આવશે ડી, ઘર્ષણ બળ. મશીનના ભાગોનો ઘસારો ઘર્ષણ બળને જ આભારે છે. નંબર 11, બ્રહ્માંડમાં રહેલ દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે, તે ખાલી જગ્યા બળ છે. શું આવશે જવાબ? જવાબ આવશે બી, ગુરુત્વાકર્ષણ બળ. નંબર 12, નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ બળ માટે સાચું નથી? શું જવાબ આવશે? જવાબ આવશે ડી, ઘર્ષણ હંમેશા હાનિકારક છે. વિદ્યાર્થી મિત્રો, યાદ છે ને તમને આપણે ઘર્ષણ બળના ફાયદા પણ જોયેલા? ચાલવા, લખવા, કોઈ વસ્તુ પકડવા વગેરે માટે ઘર્ષણ બળ જરૂરી છે. તેનો મતલબ એ થયો કે ઘર્ષણ બળ માત્ર હાનિકારક જ હોય છે તે વિધાન સાચું નથી. આગળનો ઓપ્શન છે નંબર 13, ઘર્ષણ વધારવા માટે. શું જવાબ આવશે અહીંયા? સી, સપાટીને ખરબચડી બનાવવી જોઈએ. જેમ ખરબચડાપણું વધારે તેમ ઘર્ષણ બળ પણ વધારે. અહીં આપણને ઓપ્શન એ, બી અને ડી આપેલા છે, તે તો ઘર્ષણ ઘટાડવા માટે ઉપયોગી છે. આપણો સવાલ છે વધારવા માટે, એટલે આવશે નંબર સી. આગળનો ઓપ્શન, જમીન ઉપર મૂકેલ મોટા લાકડાના બોક્સને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે તો બોક્સ પર લાગતું ઘર્ષણ બળ ખાલી જગ્યા દિશામાં હશે. વિદ્યાર્થી મિત્રો, શું જવાબ આવશે? જવાબ આવશે સી, પૂર્વ. તમે જાણો છો કે ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે, એટલે કે વિરુદ્ધ દિશામાં લાગે છે. અહીં આપણે બોક્સને પશ્ચિમ દિશા તરફ લઈ જવાનું છે તો ઘર્ષણ બળ તેની વિરુદ્ધ, એટલે કે આપણે કઈ દિશામાંથી બળ લગાવીએ છીએ?
પૂર્વ, તો ઘર્ષણ બળ પૂર્વ દિશા તરફ લાગશે. નંબર 15, એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે ખાલી જગ્યા રાખવામાં આવે છે. શું જવાબ આવશે? જવાબ આવશે બી, તારા રેખી. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ છે ને, તરલમાં ગતિ કરતી વસ્તુનો આકાર પક્ષી તથા માછલીના આકાર જેવો હોય છે, એટલે કે તારા રેખી. આપણો આગળનો ઓપ્શન છે બોલ બેરિંગ. હવે આ બોલ બેરિંગ છે તો તેનો શું યુઝ કરવામાં આવે છે? જવાબ આવશે સી, સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં રૂપાંતરિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, બોલ બેરિંગ મશીનના બે ભાગો વચ્ચે પૈડા જેવું કાર્ય કરે છે, જેથી મશીનના ગતિશીલ ભાગો સરળતાથી કામ કરી શકે. આમ બોલ બેરિંગ સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં રૂપાંતરિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે ને? હવે આપણે થોડી વ્યાખ્યાઓ જોઈ લઈએ. તરુણાવસ્થા, જીવનકાળની એ અવધિ જેમાં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેના પરિવર્તનો થાય છે, જેને તરુણાવસ્થા કહેવાય છે. દબાણ, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય છે. બળ, પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અથવા તેનો આકાર બદલાઈ શકે તો તેને બળ કહેવાય છે. વાતાવરણ, આપણી આસપાસ રહેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય છે. વાતાવરણનું દબાણ, આપણી આસપાસ રહેલા હવાના આવરણ વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ દરેક વ્યાખ્યાઓને આપણે સચિત્ર સમજી ગયા છીએ, યાદ છે ને? અત્યારે આપણે તેને યાદ કરીએ છીએ. આગળની વ્યાખ્યા છે ઘર્ષણ બળ. જે બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય તથા પદાર્થની ગતિનો વિરોધ કરતું હોય તો તેને ઘર્ષણ બળ કહેવાય છે. આગળની વ્યાખ્યા છે સંપર્ક બળ. જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળને સંપર્ક બળ કહેવાય છે. બિનસંપર્ક બળ અથવા તો અસંપર્ક બળ, બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળને બિનસંપર્ક બળ કહે છે. આપણી આગળની વ્યાખ્યા છે ઊંજણ. ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહે છે. આગળની વ્યાખ્યા છે સ્થિત ઘર્ષણ બળ. કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધી વ્યાખ્યાઓ તમારે યાદ રાખવાની છે. તે પછીની વ્યાખ્યા છે સરકતું ઘર્ષણ બળ. કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું ઘર્ષણ બળ કહેવાય છે. લોટણ ઘર્ષણ, જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 10, 11 અને 12નું ટૂંકમાં રિવિઝન કર્યું. હવે તેને આધારે થોડું હોમવર્ક આપું છું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે મળીશું.